हेलो एवरीवन, आजना लेक्चर में आपणे यूनिट 6 आई लव यू टीचर ए समझी रह्या छीए। आगळना लेक्चर में तमे 3 पेरेग्राफ समझ्या अने चौथो पेरेग्राफ नू सीधू ट्रांसलेशन समझवानू तमारे बाकी छे। ऑलरेडी तमे 4 पेरेग्राफ्स समझी लीधेला छे, पण जे चौथो पेरेग्राफ छे सम डेज लेटर, त्यांथी तमारे सीधू ट्रांसलेशन समझवानू बाकी छे। तो पहेला आपणे ए समझीए કે થોડા દિવસો પછી અમે બગીચામાં ચાલી રહ્યા હતા। થોડા દિવસો પછી અમે બગીચામાં ચાલી રહ્યા હતા। અચાનક મારા ટીચરે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો। અચાનક મારા ટીચરે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો। જેવો પાણીનો ઠંડો પ્રવાહ એક હાથ ઉપર વહ્યો તો તેણીએ એટલે કે મિસ સુલિવાન, તેણીએ મારી બીજી હથેળી પર વોટર WATER વોટર સ્પેલિંગ લખ્યો। મારી બીજી હથેળી પર વોટર સ્પેલિંગ લખ્યો। અમે જુદી જુદી વસ્તુઓને અડીને સ્પર્શીને દરરોજ આ રમત રમતા હતા। તેણે મારી આત્મા જાગૃત કરી અને મને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુનું એક નામ હતું। જાણવા મળ્યું કે દરેક વસ્તુનું એક નામ હતું। હવે દરેક નામ એ દરેક નવા વિચારને જન્મ આપતો હતો। દરેક વસ્તુ હું સ્પર્શતી તે જીવનથી ભરપૂર થઈ જતી હતી, એટલે કે એ વસ્તુ જીવંત થઈ જતી હતી। દરેક વસ્તુ હું સ્પર્શતી તે જાણે જીવંત થઈ જતી હતી। અરે તો આ બધા જ શબ્દો દ્વારા વિશ્વ સાથે મને જોડવામાં આવી તો આ પેરેગ્રાફ, એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ, હવે આપણે અંગ્રેજી સાથે ગુજરાતી સમજતા જઈએ। તો નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે ફ્રેન્ડ્સ, કે મિસ સુલિવાન છે, હવે એમને દરરોજ ચાલવા માટે, લાંબો સમય સુધી ચાલવા માટે લઈ જતા હતા। અને ત્યાં એ કહે છે કે મને ઘણા બધા પ્રશ્નો થતા જ્યારે ચાલવા લઈ જતા, તો મને એ કહે છે કે મનમાં ઘણા બધા પ્રશ્નો થતા, તો મને કંઈ પણ પ્રશ્ન થાય તો હું તેમની હથેળી પર કંઈક લખું, તો એના બદલામાં, એના વળતામાં એ મને જવાબ મારી હથેળી ઉપર લખી આપતા હતા। એ પણ કઈ રીતે, એ જાણે પોતે એક નાનકડી છોકરી હોય એવી રીતે કહે છે કે મારી સાથે વાતો કરવા લાગતા હથેળી ઉપર લખી લખીને। અને આવી રીતે કહે છે કે મારા ટીચર છે એમ મારી જિજ્ઞાસાને સંતોષતા હતા। હું જે પણ પ્રશ્ન પૂછું, મારી જે પણ કંઈ જિજ્ઞાસા હોય એને તે સંતોષતા હતા। અને હવે દરેક વસ્તુ મારી આજુબાજુ રહેલી, એ કહે છે કે દરેક વસ્તુ મને આનંદ, પ્રેમ અને જીવનથી ભરપૂર જણાતી હતી, બરાબર। આ રીતે ધીમે ધીમે શબ્દો દ્વારા એ સંપર્કમાં આવે છે કે મિસ સુલિવાન એને શબ્દો કઈ રીતે શીખવે છે, જુદી જુદી વસ્તુઓ સ્પર્શીને બીજી હથેળી ઉપર લખતા હતા। પહેલી જે ફિંગર મૂવમેન્ટ્સ કરતા હતા ને, તો એ ફિંગર મૂવમેન્ટ શું હતી, તો કે એને લખતા શીખવાડતા હતા, એને કોઈ શબ્દ, જે વસ્તુ છે એની ઓળખ આપતા હતા। તો આવી રીતે મિસ સુલિવાન એમને શીખવતા હતા, ટીચિંગ આપતા હતા। હવે એમને પોતાને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો, રસ જાગ્યો। હવે જોઈએ, મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ। મિસ સુલિવાન એટલે કે જે ટીચર છે, ડેફ એન્ડ બ્લાઇન્ડ, અંધ, અને આપણે અહીંયા લખ્યું છે મિસ સુલિવાન, એમ તો પૂરું નામ એની સુલિવાન છે, કે ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ સ્ટુડન્ટ, એટલે કે અંધ અને બહેરા લોકો માટેના ટીચર છે મિસ સુલિવાન। તો મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી
સુલિવાન યુઝડ ટુ ટેક, અહીંયા યુઝડ ટુ વાળી વાક્યરચનાનો પ્રયોગ થયો છે, જે ભૂતકાળમાં જે ટેવ રહેલી છે એ દર્શાવે છે. યુઝડ ટુ ટેક એટલે લઈ જતા હતા. મી મને, ટુ લોંગ વોક્સ લાંબો સમય, વોક્સ ચાલવા માટે. એવરી મોર્નિંગ દરરોજ સવારે. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન દરરોજ સવારે લાંબો સમય ચાલવા માટે મને લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ એટલે મને, હેડ હતા, અ લોટ ઓફ ક્વેશ્ચન્સ, લોટ ઓફ પુષ્કળ ક્વેશ્ચન્સ પ્રશ્નો, ટુ આસ્ક પૂછવા માટે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, મને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ યર. આઈ વુડ રાઇટ, આઈ એટલે હું, વુડ રાઇટ લખતી હતી, સમથિંગ કોઈક વસ્તુ, ઓન હર પામ, પામ એટલે હથેળી, તેણીના હથેળી ઉપર. એન્ડ અને ઇન ટર્ન, ઇન ટર્ન એટલે તેના બદલામાં અથવા તેના વળતામાં. સી વુડ ટોક, સી તેણી, વુડ ટોક, ટોક એટલે વાતો કરવી, સી વુડ ટોક, તેણી વાતો કરતા હતા. ઇન ટુ માય પામ, પામ મીન્સ હથેળી, ઇન ટુ માય પામ્સ, માર તેણીના હથેળી પર, મારી હથેળી પર તેણી વાતો કરતા. એઝ જેવી રીતે, પીપલ લોકો, ટોક વાતો કરતા, ઇન ટુ અ બેબીઝ યર એક બાળકના કાનમાં, બેબીઝ યર એક બાળકના કાનમાં વાતો કરે તે રીતે તેણી મારી સાથે વાતો કરવા માંડતા હતા. તો શું કહે છે, આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ યર. તો હું તેણીના હથેળી પર કંઈક લખતી અને એના બદલામાં તેણી મારી હથેળીમાં વાતો કરતા, જાણે જેવી રીતે લોકો એક બાળકના કાનમાં વાતો કરે. માય ટીચર સેટિસ્ફાઈડ, નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. માય ટીચર, મારા ટીચર, મારા ગુરુજી, સેટિસ્ફાઈડ, મારા શિક્ષકે સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ પમાડ્યો. માય ક્યુરિયોસિટી, મારી જિજ્ઞાસાનો. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, કે મારા ટીચર મારી જિજ્ઞાસાને સેટિસ્ફાઈડ કરતા એટલે કે સંતોષતા હતા. મારા ટીચર મારી જિજ્ઞાસાને સંતોષતા હતા, કે જે પણ પ્રશ્નો હું પૂછતી તો એના જવાબ આપી અને મારી જે જિજ્ઞાસા છે એને શાંત કરતા હતા, એને સંતુષ્ટ કરતા હતા. નાવ, હવે. Everything around me was full of life, love and joy. So now means હવે. Everything, દરેક વસ્તુ, around, આજુબાજુ, me, મારી, was, હતી, full of life. Full of એટલે થી ભરેલી, life, જીવન, love, પ્રેમ, joy, આનંદ. Now everything around me was full of life, love and joy. તો હવે મારી આજુબાજુ રહેલી દરેક વસ્તુ જીવન, આનંદ અને પ્રેમથી ભરપૂર હતી. હવે સીધું ટ્રાન્સલેશન જુઓ ફ્રેન્ડ્સ, કે મિસ સુલિવાન દરરોજ સવારે લાંબો સમય ચાલવા મને લઈ જતા, મને પૂછવા માટે
ઘણા બધા પ્રશ્નો હતા. હું તેણીની હથેળી ઉપર કંઈક લખતી અને એમના બદલામાં તેણી મારી હથેળીમાં વાતો કરતા, જાણે કે એક જેમ લોકો એક નાનકડા બાળકના કાનમાં વાતો કરે એ રીતે તે મારી હથેળીમાં વાતો કરવા લાગતા હતા. મારા શિક્ષકે મારી જિજ્ઞાસા સંતોષી, હવે દરેક વસ્તુ, મારી આસપાસ રહેલી દરેક વસ્તુ એ પ્રેમ, આનંદ અને જીવનથી ભરપૂર હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. તો આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહેવા માગે છે કે હવે અહીંયા જે એમનો લર્નિંગ એટલે કે જે અભ્યાસ કરવાની જે રીત છે એમનું એક બીજું સ્ટેપ આવે છે, એક બીજો સ્ટેજ આવે છે. એમની અંદર પણ એમને સેન્સ ઓફ ટચ, જે એની અભ્યાસની રીત હતી, એ ટીચિંગ કઈ રીતે કરાવતા હતા મિસ સુલિવાન, હેલન કેલરને કઈ રીતે ટીચિંગ આપતા હતા, તો કે સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ દ્વારા એમને લખવાનું અથવા તો કોઈપણ વસ્તુની ઓળખ આપવાનું સમજાવતા હતા. તો પહેલો જે સ્ટેજ છે એ પણ સેન્સ ઓફ ટચ ઉપર જ આધારિત હતો, અને સેકન્ડ સ્ટેજ છે એ પણ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય ઉપર જ આધારિત હતો. પણ અહીંયા કઈ રીતે એને શીખવવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા, સેકન્ડ સ્ટેજમાં શું કરે છે કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા હતા અને પછી એમને એમના હોઠ અને એમનું ગળું ધીમે ધીમે અડવાનું કહેતા હતા. હવે જ્યારે મિસ સુલિવાન બોલે તો એમના હોઠની હલનચલન અને જે ગળામાં થતું જે કંપન, આ હોઠની હલનચલન અને ગળાના કંપન દ્વારા એમને એ કયો શબ્દ તે બોલ્યા એ એમને સમજવાનું હતું, શીખવાનું હતું. તો આ હતું સેકન્ડ સ્ટેજ. હવે આવી રીતે એને બોલતા શીખવાડી એટલે જે હેલન કેલર છે એને એકદમ વધારે રસ જાગ્યો. હવે તો તે ધીમે ધીમે બોલતા શીખ્યા, વાતો કરતા શીખ્યા, એટલે એમના બગીચામાં રહેલી દરેક વસ્તુ, જેમ કે એના ટોય્સ, રમકડા હોય, પછી વૃક્ષો હોય કે પછી પક્ષીઓ હોય, તો કોઈ પણ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, એ બધાની સાથે એને એકદમ આનંદ આવ્યો કે હું બોલતા શીખી ગઈ. તો બધી જ વસ્તુઓ સાથે તે વાતો કરવા લાગતા હતા. અને પછી તો એ કહે છે કે જ્યારે હું મારી બહેનને બોલાવું તો મારી બહેન પણ મારી પાસે દોડીને આવી. એ જોઈને પણ એને ખૂબ આશ્ચર્ય થતું, ખૂબ નવાઈ લાગતી હતી. અને એમનો એક જે પાળીતો એક કૂતરો હતો એ કહે છે એમને પણ હું જ્યારે બોલાવું તો એ મારા આદેશનું પાલન કરતો હતો. તો આવી બધી વસ્તુઓ છે એમના જીવનમાં આશ્ચર્યકારક લાગે છે અને નવાઈ પમાડે એવી લાગે છે. અને એ કહે છે કે આ બધી વસ્તુ મારા માટે એક જાદુ જેવું લાગતું હતું, એક મેજિક જેવું લાગતું હતું કે હું પણ મારા જીવનમાં આ રીતે આગળ વધી શકીશ. તો જુઓ ટ્રાન્સલેશનમાં, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. સેકન્ડ સ્ટેજ એટલે કે બીજો તબક્કો ઓફ લર્નિંગ, લર્નિંગ એટલે અભ્યાસ, વોઝ હતો મોર ડિફિકલ્ટ. મોર એટલે વધારે, ડિફિકલ્ટ એટલે અઘરો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, કે અભ્યાસનો બીજો તબક્કો થોડો વધારે અઘરો હતો. પહેલું જે સ્ટેજ હતું જેમાં વોટર લગતા શીખવાડ્યું, ડોલ લગતા શીખવાડ્યું, તો એ સ્ટેજ કરતાં બીજું સ્ટેજ હતું એ કે છે થોડુંક વધારે અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેસ્ટ ઓન ધ સેન્સ ઓફ ટચ. ઇટ એટલે તે, વોઝ હતો, ઓલ્સો પણ, બેસ્ટ ઓન ના પર આધારિત. ધ સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય. ઇટ વોઝ ઓલ્સો બેસ્ટ ઓન સેન્સ ઓફ ટચ, તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ્સ સ્લોલી. તો મિસ સુલિવાન વુડ સ્પીક, વુડ સ્પીક મીન્સ બોલતા હતા, એ વર્ડ એક શબ્દ, એન્ડ અને આસ્ક કહેતા હતા, મી મને,
to touch, સ્પર્શ કરવાનું, her lips, તેમના હોઠ, and throat, ગળું, throat means ગળું, slowly, ધીમે ધીમે. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. તો મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને તેણીના હોઠ અને ગળું ધીમે ધીમે અડવાનું કહેતા હતા. આઈ લર્ન્ડ ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ ધી વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો આઈ એટલે મે, અહીંયા આઈ એટલે હું નહીં પણ આઈ એટલે મે, લર્ન એટલે લર્નનું ભૂતકાળનું રૂપ છે, એલ ઈ એ આર એન ટી. આઈ લર્ન એટલે હું શીખી અથવા મેં શીખ્યું, ટુ સ્પીક એટલે બોલવાનું, થ્રુ દ્વારા, ધ મૂવમેન્ટ્સ હલનચલન ઓફ લિપ્સ હોઠની હલનચલન, એન્ડ અને વાઇબ્રેશન કંપન ઇન ધ થ્રોટ ગળામાં. તો પૂરું સેન્ટેન્સ જુઓ ફરીથી. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો મેં ગળામાં થતા કંપન અને હોઠના હલનચલન દ્વારા બોલતા મેં શીખ્યું. When I uttered my first word, it gave me boundless delight. So when, જ્યારે, I, હું, uttered એટલે પણ બોલવું, જેમ આપણે સ્પીક એટલે બોલવું કહીએ છીએ રીતે, uttered એટલે પણ બોલવું. I એટલે હું, uttered એટલે બોલતા, my first word એટલે મારો પ્રથમ શબ્દ, હું મારો પ્રથમ શબ્દ જ્યારે બોલી. ઈટ તેણે, ગેવ આપ્યો, મી મને, બાઉન્ડલેસ એટલે અનહદ અપરંપાર, ડિલાઇટ આનંદ. ફરીથી જુઓ ફ્રેન્ડ્સ, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો અથવા જ્યારે મેં મારો પ્રથમ હું મારો પ્રથમ શબ્દ બોલી, તેણે મને અનહદ અપરંપાર આનંદ આપ્યો અથવા તો અનહદ ખુશી આપી. હું મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ, ખૂબ જ આનંદ થયો. નાવ હવે, આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય્સ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. નાવ એટલે હવે, આઈ મે સ્ટાર્ટેડ શરૂ કર્યું, ટોકિંગ વાતો કરવાનું, વિથ સાથે, માય ટોય્સ મારા રમકડાઓ, સ્ટોન્સ એટલે પથ્થરો, ટ્રીઝ વૃક્ષો, એન્ડ અને બર્ડ્સ પક્ષીઓ, ઇન ધ ગાર્ડન બગીચામાં. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય્સ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે મેં બગીચામાં રહેલા પક્ષીઓ, વૃક્ષો, પથ્થરો અને મારા રમકડાઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. નેક્સ્ટ, આઈ ફેલ્ટ અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર એન્ડ માય ડોગ ઓબેઇડ માય કમાન્ડ્સ. I was able to speak. તો આગળ શું કહે છે? આઈ ફેલ્ટ, આઈ એટલે મે ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળ થયું, ફેલ્ટ અનુભવ્યું. અમેઝ્ડ નવાઈ, મેં નવાઈ અનુભવી. એન્ડ અને ડિલાઇટેડ આનંદ અનુભવ્યો. ડિલાઇટેડ મીન્સ આનંદ. એઝ કારણ કે, માય સિસ્ટર મારી બહેન, રેન દોડીને આવી, ટુ મી મારી તરફ, વેન જ્યારે, આઈ મે કોલ્ડ બોલાવી હર તેણીને.
आई फेल्ट अमेज्ड एंड डिलाइटेड एज माय सिस्टर रैन टू मी. तो मने खूब आश्चर्य थयू, मैं आश्चर्य अनुभव्यू, नवाई अनुभवी अने मने आनंद में आनंद अनुभव्यो, कारण के मारी बहन मारी तरफ दौड़ी ने आवी ज्यारे मैं तेने बोलावी त्यारे. एंड माय डॉग ओबेड माय कमांड्स, अने मारो कूतरो ओबेड एटले के पालन करतो हतो, माय कमांड्स मारा आदेशोनो, अने मारा कूतराए मारा आदेशोनु पालन कर्यु. अने ज्यारे मैं मारी बहन ने बोलावी तो ए मारी तरफ दौड़ी ने आवी, तो एनाथी मने खूब ज आश्चर्य थयु अने मने खूब ज आनंद थयु. आई वॉज एबल टू स्पीक, आई एटले हूँ, वॉज एबल एटले सक्षम हती, टू स्पीक बोलवा. आई वॉज एबल टू स्पीक, हूँ बोलवा सक्षम हती. इट वॉज अ मिरेकल, इट एटले ते वॉज हतु अ मिरेकल चमत्कार, मिरेकल मीन्स चमत्कार. तो आई वॉज एबल टू स्पीक, इट वॉज अ मिरेकल, तो हूँ बोलवा सक्षम हती, ते एक चमत्कार हतो. नेक्स्ट पेरेग्राफ जोईए फ्रेंड्स, ए पहेला फरीथी आ पेरेग्राफनू एक सीधू ट्रांसलेशन जोई लीए के अभ्यासनो बीजो तबक्को ए थोड़ो वधारे अघरो हतो, ते એ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો, તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને તેણીના હોઠ અને ગળું ધીમે ધીમે અડવાનું કહેતા હતા. તો હું ગળામાં થતા કંપન અને હોઠના હલનચલન દ્વારા બોલતા શીખી. જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો તો તેણે મને અનહદ આનંદ આપ્યો. હવે મેં મારા ગાર્ડનમાં એટલે કે બગીચામાં રહેલા પક્ષીઓ, વૃક્ષો, પથ્થરો અને મારા રમકડાઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. મને ખૂબ આશ્ચર્ય લાગ્યું અને ખૂબ આનંદ અનુભવ્યો, કારણ કે મારી બહેન મારી તરફ દોડીને આવી જ્યારે મેં બોલાવી ત્યારે, અને મારો કૂતરો પણ મારા આદેશોનું પાલન કરતો હતો. તો આ બધી વસ્તુથી એને ખૂબ આનંદ થતો હતો, આશ્ચર્ય લાગતું હતું. હું બોલવા સક્ષમ હતી એ એક ચમત્કાર હતો. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ ફ્રેન્ડ્સ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હવે અહીંયા એવું કહેવા માગે છે કે જ્યારે આ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે કે જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી તો એ મારો અભ્યાસ છે, મને એટલે કે એકદમ કાર્ય જેવું લાગતું ન હતું, પણ જાણે હું રમત રમતી હોય ને, એટલે રમત રમતમાં અભ્યાસ કરતી હોય, એકદમ હળવો ફૂલ મને અભ્યાસ લાગતો હતો. તો કહે છે કે હું જ્યારે ગંભીરતાથી અભ્યાસ કરતી તો તે મને કહે છે કે કાર્ય કરતાં વધારે મને રમત જેવો લાગતો હતો, કે જ્યારે પણ મને કોઈ વસ્તુમાં રસ જાગતો કે કોઈ પણ વસ્તુમાં મને આનંદ આવતો તો મિસ સુલિવાન તરત જ એ કહે છે કે મારી સાથે વાતો કરવા લાગતા, જાણે કોઈ પોતે એક નાનકડી છોકરી હોય ને એ રીતે મારી સાથે એક બાળકીની જેમ વાતો કરવા માંડતા. અને તે મને વિજ્ઞાન જેવા વિષયને તો એટલા બધા રસપ્રદ રીતે શીખવતા હતા કે મને એમાં બધી જ વસ્તુઓ યાદ રહી જતી હતી. તો આવી રીતે આ પેરેગ્રાફમાં કહે છે. જુઓ આગળ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, વેન મીન્સ જ્યારે, આઈ એટલે હું, સ્ટડીડ અભ્યાસ કરતી, સિરિયસલી ગંભીરતાથી, વેન આઈ સ્ટડીડ સિરિયસલી જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. ઇટ એટલે તે, સીમ્ડ એટલે જણાતો હતો અથવા લાગતો હતો, મોર વધારે, લાઇક ના જેવો, પ્લે એટલે રમત, ધેન વર્ક, ધેન એટલે ના કરતાં વધારે, વર્ક એટલે કાર્ય, એટલે કે કાર્ય કરતાં વધારે તે મને રમત જેવો જણાતો હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક.
જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી તો તે મને કાર્ય કરતાં વધારે રમત જેવો લાગતો હતો. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, વેન એવર એટલે જ્યારે પણ, એનીથિંગ કોઈ પણ વસ્તુ, એનીથિંગ ડિલાઇટેડ, ડિલાઇટેડ એટલે આનંદ આવતો, ઓર ઇન્ટરેસ્ટેડ અથવા તો રસ જાગતો, મી એટલે મને. તો વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, તો જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં ડિલાઇટેડ મને આનંદ થતો અથવા મને રસ જાગતો, તો મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ. તો મિસ સુલિવાન વુડ ટોક, વાતો કરતા, અબાઉટ તેના વિશે, ધેટ કે એઝ ઇફ, અબાઉટ ધેટ એટલે તેના વિશે, એઝ ઇફ મતલબ જાણે કે, એઝ ઇફ મતલબ જાણે કે. સી વેર, તો સી એટલે તેણી, વેર એટલે હતા, અ લિટલ ગર્લ એક નાનકડી છોકરી, હર સેલ્ફ એટલે તેણી પોતે એક નાનકડી છોકરી હોય એ રીતે મારી સાથે વાતો કરતા હતા. સી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇન ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. તો સી એટલે તેણી, ટોટ શીખવતા, ટીચનું ભૂતકાળ ટોટ, શીખવતા સબ્જેક્ટ્સ એટલે વિષયો, લાઇક ની જેમ, સાયન્સ એટલે વિજ્ઞાન, બાય મેકિંગ બનાવીને, ઇટ તેને સો ઇન્ટરેસ્ટિંગ એટલો બધો રસપ્રદ બનાવીને, ધેટ કે આઈ મને રિમેમ્બર્ડ યાદ રહી જતું એવરીથિંગ બધી જ વસ્તુ. તો સી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. તેણી મને વિજ્ઞાન જેવા વિષયો એટલા રસપ્રદ બનાવીને શીખવતા કે મને બધી જ વસ્તુઓ યાદ રહી જતી હતી. હવે ફ્રેન્ડ, સીધું જ ટ્રાન્સલેશન જુઓ આ પેરેગ્રાફનું, કે જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી તો તે મને કાર્ય કરતાં વધારે રમત જેવું જણાતું હતું. જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં મને આનંદ આવતો કે મને રસ જાગતો, તો મિસ સુલિવાન તેમના વિશે વાતો કરતા, જાણે કે તેણી એક પોતે નાનકડી છોકરી હોય, તેણી વિજ્ઞાન જેવા વિષયોને એટલા રસપ્રદ બનાવીને ભણાવતા કે મને બધું જ યાદ રહી જતું હતું. હવે આગળનો જે નેક્સ્ટ પેરેગ્રાફ એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું.